સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ મથકે રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા એસપી ડોક્ટર ગિરીશ પંડ્યા અને ડીવાયએસપી સીપી મુંધવા હાજર રહ્યા હતા. ચોટીલા પીઆઈ અને સ્ટાફ દ્વારા રેન્જ આઈજી અશોકકુમાર યાદવનું પોલીસ પરેડ યોજી અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સારી કામગીરી કરનારા પોલીસ કર્મીઓને સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ પરિવારની મહિલાઓ અને કર્મચારીઓ સાથે રેન્જ આઈજીએ બેઠક યોજીને તેમની રજૂઆતો સાંભળી હતી. પોલીસ લાઇનના આવાસોમાં સ્વચ્છતા જાળવવી અને 10મા ધોરણ સુધી બાળકોને મોબાઈલ ફોન ન આપવા તેમજ રાત પડીએ બાળકો વહેલી તકે ઘરે આવી જાય તેવું રેન્જ આઈજીએ કહ્યું હતું. પોલીસ લાઇનમાં માત્ર 24 જેટલા આવાસો છે, તેની સામે ચોટીલા અને મોટી મોલડી પોલીસ સ્ટેશનના 110 જેટલા પોલીસ કર્મીઓ છે. તેથી ઘણા પોલીસ કર્મીઓને અપડાઉન કરવું પડે છે. આથી પોલીસ કર્મીઓના રહેણાંક માટે આવાસ બનાવવામાં આવશે તેવા પ્રયાસો કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. આજે સુરેન્દ્રનગર જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે ચોટીલા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી છે. ચોટીલા પોલીસ સ્ટેશનની તમામ પ્રકારની જે કામગીરી છે એનો રિવ્યૂ કરવામાં આવેલો છે. આ રિવ્યૂ દરમિયાન જે ક્રાઇમની કામગીરી હોય, ટ્રાફિક હોય, વ્યવસ્થા હોય, વહીવટના પ્રશ્નો હોય, પોલીસના રહેણાંકના પ્રશ્નો હોય, પોલીસ લાઇનમાં જે ફેમિલી રહેતી હોય ફેમિલી સાથે પણ ઇન્ટરેક્શન કરવામાં આવેલો છે અને વર્ષ દરમિયાન જે સારી કામગીરી કરનાર જે પોલીસ અધિકારી કર્મચારીઓ છે એને અવોર્ડ પણ આપવામાં આવેલા છે અને પ્રશંસાપત્ર સાથે અને બહુમાન પણ કરવામાં આવેલું છે. પોલીસ અને પબ્લિક વચ્ચે સારો સંકલન, સુમેલ, વ્યવસ્થા ઊભી થાય એના માટે દરેક અધિકારી કર્મચારી સામે કામગીરી થશે. પોલીસની વર્ષ દરમિયાનની કામગીરી ખૂબ જ સારી કામગીરી છે. તમામ પ્રકારની ગુનાઓ છે એ ખૂબ જ કંટ્રોલમાં છે. ચોટીલા આપને ખ્યાલ છે કે પવિત્ર યાત્રાધામ છે. આની જે સુરક્ષા બાબતો પણ આજે ચર્ચા કરી છે અને યાત્રાળુઓની કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓમાં પણ કંઈક વધારો કરી શકાય એ દિશામાં પણ આજે પોલીસ દ્વારા મેં ચર્ચા કરી છે અને ભવિષ્યમાં પણ આ કામગીરીમાં પોલીસ વધારે સારી કામગીરી કરે છે એવી અપેક્ષા રાખું છું.